કેમ છો? હું કોમલ ભાટ ફૂડ ગુરુ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મકાઈ ઢોળાની સબ્જી. આ તમે કોઈ પણ તંદૂરી રોટી, નાન કે સિમ્પલ પરાઠા સાથે પણ એન્જોય કરી શકો છો. આ ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચલો જોઈ લઈએ એના ઇન્ગ્રીડિયન્ટ્સ. એના માટે મેં સૌથી પહેલાં મકાઈ ઢોળાને છોલી લીધું છે અને સાફ કરીને એના 5 કટકા કરી લીધા છે. સાથે આપણે જોઈશે ટમેટાની પ્યુરી, 1/2 વાટકી ઓનિયનની પેસ્ટ, 1 મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ, 1/2 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી શુગર ઓપ્શનલ છે, ગરમ મસાલો 1/2 ચમચી, સોલ્ટ, મીઠું સ્વાદ પ્રમાણે, આપણા રેગ્યુલર મસાલા. ચલો બનાવવાનું શરૂ કરીએ. મકાઈ ઢોળાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું 2 મોટી ચમચી તેલ. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં આપણે 1/2 ચમચી જીરું નાખીશું, ચપટી હિંગ નાખીશું, આદુ મરચાની પેસ્ટ 1 મોટી ચમચી, આદુ મરચાની એક રો સ્મેલ જતી રહે પછી એમાં આપણે ડુંગળીની પેસ્ટ નાખીશું. મેં લગભગ 1 મોટી ડુંગળી લીધી છે અને એને પેસ્ટ કરી દીધી છે 1/2 વાટકી જેવી. ડુંગળી એકદમ કાચી હોય એટલે આપણે એને સોતે થવા દઈશું, જ્યાં સુધી એ ગુલાબી ના થઈ જાય ત્યાં સુધી. આને ધીમા તાપે સોતે કરશું. આ સબ્જી આપણે ડાયરેક્ટલી કુકરમાં જ બનાવીએ છે, નીચે ચોંટે નહીં એનું તમારે ધ્યાન રાખવાનું છે. ડુંગળી શેકાઈ ગઈ છે. હવે આમાં આપણે ટમેટોની પ્યુરી નાખી દઈશું. 1 મોટું ટમેટું મેં લીધું હતું જેની મેં પેસ્ટ કરી દીધી છે. આને પણ આપણે સારી રીતે સોતે કરીશું. આને આપણે સોતે કરતા રહેવાનું છે જ્યાં સુધી આ ગ્રેવી થિક થઈ જાય. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી થોડી થોડી થિક થવા માંડી છે. હજી એને થોડી થવા દઈશું. મેં લગભગ 5-1 મિનિટ સોતે કર્યું છે. જ્યાં સુધી તમને એના સાઇડ્સ ઉપર તેલ છૂટું દેખાવે ત્યાં સુધી તમારે સોતે કરવાનું છે. તમે સાઇડમાં જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે આમાં આપણે બધા મસાલા નાખીશું. 1/2 ચમચી હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, અગર તમે તીખું વધારે પસંદ કરતા હો તો તમે વધારે નાખી શકો છો, 1 ચમચી ધાણા જીરાનો પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, નોર્મલ ગરમ મસાલો જે તમે ઘરે વાપરતા હો, દાળ શાકનો કે ગરમ મસાલો એ તમે યુઝ કરી શકો છો. હવે આ મસાલાને પાછું આપણે ઓઇલમાં સોતે કરીશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી, જેનાથી મસાલા સરસ ચડી જશે. આને તમારે સ્ટર કરતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટે નહીં. આની એક સરસ અરોમા આવી રહી છે અત્યારે. તમે જોઈ શકો છો સાઇડ્સ પર તેલ છૂટું પડી રહ્યું છે, પેનના સાઇડ્સ ઉપર તેલ છૂટું પડી રહ્યું છે. હવે આમાં આપણે થોડુંક પાણી નાખીશું. લગભગ 1/2-1.5 ગ્લાસ જેટલું. આપણી ગ્રેવી થિક હોવી જોઈએ, બહુ પતલી ગ્રેવી નથી કરવાની. આમાં આપણે સોલ્ટ ઉમેરી દઈએ, મીઠું તમારા સ્વાદ પ્રમાણે.
आमा अर्धी चमची खांड नाखू छू केम के टमेटानी खटाश छे। शुगर ऑप्शनल छे, खांड ऑप्शनल छे, अगर तमे पसंद करता हो तो तमे नाखी शको, पर खटाश ने दबावा माटे हूँ थोड़ी खांड नाखू छू। हवे आपणे आ स्टेज पर पाणी नाख्या पछी आपणी अमेरिकन मकाई जेने अमे कटका करीने राख्या छे एने हवे आपणे आमां प्रेशर कूकर में एड करी दईशुं अने 3 विसल वगाड़ीशुं जेथी बधो मसालो आ मकाईना ढोड़ापमां एब्सॉर्ब थई जाय अने ज्यारे तमे आना बाइट्स लो तो ए मसालानो मजा आवे। तो चलो आने एड करी दईए। बराबर एक बार मिक्स करी लईए। हवे हूँ आमा लीड बंद करी दईश अने 3 विसल पछी मारी मकई चढ़ी गई हशे, 3 विसल सुधी कूक करीश। 3 विसल्स थई गई छे, आपणे चेक करी लईए। ओके, आपणी मकई सरस कूक थई गई छे, તમે જોઈ શકો છો એની સાથે એની ગ્રેવી પણ અબ્ઝોર્બ થઈ ગઈ છે। આમાં આપણે અડધી ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરીશું। હું થોડું વોટર એડ કરું છું। મિક્સ કરી દઈએ અને થોડીક વાર માટે બોઇલ થવા દઈશું। આ ડન થઈ ગયું છે, ફ્લેમ ઓફ કરી દઈએ। આપણી મકાઈ ડોડાની સબ્જી તૈયાર છે, ચલો આને સર્વ કરીએ। આને આપણે ફ્રેશ ધાણાથી ગાર્નિશ કરીશું। તો મકાઈ ડોડાની સબ્જી રેડી છે, બહુ ટેસ્ટી લાગે છે, જરૂરથી બનાવજો, ખાજો અને ખવડાવજો। થેન્ક યુ। અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝ ને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવી જ બીજી રેસિપીઝ માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝ। ટિલ ધેન આવજો।